તમને પાડવાસે હર્ષિતાના પ્રણામ. આજનો આપણો વિષય છે યુવાનોની પ્રેરણા, નેતા અભિનેતા કે તત્વવેતા. આપણે આના વિશે ચર્ચા કરીએ પહેલા એ સમજવું જરૂરી છે કે યુવાન એટલે કોણ અને ભારતનો યુવાન કેવો હોવો જોઈએ. આપણા ઉપનિષદો આના વિશે વ્યાખ્યા આપતા જણાવે છે કે યુવા ત્યાગ સાધુ યુવા ધ્યાયક આશિષ્ઠ દ્રઢિષ્ઠ બલિષ્ઠ, અર્થાત યુવાન સાધુ જેવા પવિત્ર મનનો હંમેશા અધ્યયનશીલ આદર્શોને વળગી રહેનાર દ્રઢ અને બળવાન હોવો જોઈએ. પરંતુ આજના યુવાનોનો સનાતન પ્રશ્ન એ છે કે હું કેવો અને કોના જેવો બનું. તો મારો એ લોકોને પ્રશ્ન છે કે શું કામ તમારે કોઈના જેવું બનવું છે? સર્જનહારે આપણને બધાને અલગ બનાવ્યા છે અને આપણા બધાની અંદર અલગ અલગ શક્તિઓ મૂકી છે. જો આપણે કોઈ એક વ્યક્તિને આદર્શ માનીને આગળ ચાલીશું તો બીજા વ્યક્તિના સારા ગુણો આપણે ગ્રહણ કરી શકીશું જ નહીં. આજનો યુવા વર્ગ મોટે ભાગે નેતા અભિનેતા અને તત્વવેતામાંથી પ્રેરણા મેળવે છે. તો પ્રેરણા એટલે શું? પ્રેરણા એટલે વિશેષ કાર્ય કરવા પ્રોત્સાહિત કરતું આત્મબળ. નેતા એટલે જે શ્રેષ્ઠ નેતૃત્વ કરે છે. એવા ઘણા નેતાઓ છે જેના જીવનમાંથી આપણે નેતા આપણી પ્રેરણા મેળવી શકીએ છીએ. મારા મતે નેતા એટલે સરદાર પટેલ. જેની વ્યાખ્યા આપતા કહું તો સરદાર એટલે પથ્થરનું મૌન ધીરજની ખીણ અને પરાક્રમનું શિખર. સરદાર એટલે ગુણવાળી કડવી ઔષધિ. સરદાર એટલે કોઈ પદ નહીં, કોઈ હોદ્દો નહીં, કોઈ કોમ નહીં, બસ માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિનો હોમ. સરદાર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં, પણ યુનિટીનું સ્ટેચ્યુ. 562 દેશી રજવાડાઓને વિલીન કરી અખંડ ભારતનું નિર્માણ કરવું એ કઈ નાની સૂની વાત નહોતી. છતાં પણ જેના જીવનના છેલ્લા શ્વાસ સુધી જેનું જીવન રાષ્ટ્રને માટે સમર્પિત હોય એવા સરદાર પટેલને પ્રેરણા બનાવીશ. તેમના હજુ ઘણા એવા કાર્યો હતા જે બાકી રહી ગયા હતા. તેમના કાર્યોને આગળ વધારવાનું કાર્ય કરનાર એટલે આપણે આ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. હા, તેઓની ગણના પણ વિશ્વના શ્રેષ્ઠ રાજપુરુષોમાં કરવામાં આવે છે. તેમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે કે જવાબદાર બનો, તમારી આજુબાજુના વિશ્વને જુઓ અને તેમાંથી પણ પ્રેરણા મેળવો. બેટી બચાવો મિશન, આત્મનિર્ભર ભારત મિશન, મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત વગેરે મિશનો દ્વારા તેમણે ભારતની સમસ્યાઓના મૂળને સમજ્યા અને તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે અભિનેતા. અભિનેતા એટલે જે કોઈ પાત્રના અભિનય દ્વારા માનવ સમાજને સંદેશ આપે છે એવા ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જે પોતાની રીલ લાઈફ અને રિયલ લાઈફ બંને દ્વારા આપણને પ્રેરણા આપે છે. મારા પ્રિય અને પ્રેરણાદાયી એવા અભિનેતા વિશે વાત કરું તો ચાર્લી ચેપ્લિન, કે જેમનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું. તેમની માતા જેઓ એક સિંગર હતા, એકવાર સ્ટેજ પર ગીત ગાતા ગાતા કોઈ કારણોસર તેઓ બંધ થઈ ગયા. ત્યારે લોકોએ તેમના તરફ ખૂબ જ તિરસ્કાર દાખવ્યો અને એ તિરસ્કારમાંથી પોતાની માતાને બચાવવા 5 વર્ષના ચાર્લીએ તેના માતાના ગીતની નકલ કરી. ત્યારે શ્રોતાઓને લાગ્યું કે આ એક અભિનયનો જ ભાગ છે અને જે શ્રોતાઓ બૂટ ચપ્પલ ફેંકતા હતા તેઓ હવે સિક્કાનો વરસાદ કરવા લાગ્યા. ત્યારે ચાર્લીને પોતાના જીવનની પહેલી શીખ મળી કે જો જે ગરીબી મારા માટે દુઃખનું કારણ છે એ જ સ્ટેજ ઉપર વાત લોકોને હસવાનું કારણ બની ગઈ અને એ જ ક્ષણે પોતે નક્કી કરે છે કે પોતે એક શ્રેષ્ઠ અભિનેતા બનશે અને માનવ સમાજને ગરીબી અને બેકારીમાંથી ખુશ મિજાજી જીવન જીવવાની પ્રેરણા આપશે. ચાર્લી ચેમ્પિયન એ એક એવી કહાની છે કે જે પોતાના આંસુ, દર્દ અને આંસુઓની વચ્ચે માનવ સમાજને હસ્તીથી જીવન જીવવાની પ્રેરણા આપે છે. અત્યારના યુવાનો જે નાની નાની વાતમાં ડિપ્રેશનમાં આવી જાય છે અને જિંદગીથી નાસીપાસ થઈ જાય છે ત્યારે હું દ્રઢપણે એવું માનું છું કે આવા અભિનેતાની આપણા સમાજને જરૂર છે. તત્વવેતા એટલે કે જેની વિચારશક્તિ દ્વારા હજારો વ્યક્તિઓ પ્રેરાય છે. સ્વામી વિવેકાનંદ આપણા પ્રખર તત્વવેતા તરીકે ઓળખાય છે અને તેમના વિશે તો લોકો એટલું બધું કહે છે કે ઝાઝું કહેવાની જરૂર જ નથી. માત્ર 39 વર્ષના આયુષ્ય દરમિયાન સ્વામીજીએ ભારતને અને ભારતના યુવાનોને એટલું બધું આપ્યું છે કે તેમનો આપણે જન્મદિવસ જ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે આ ત્રણેયમાંથી મારા સર્વાંગી વિકાસ માટે કોને પ્રેરણા લેવી? અત્યારના યુવાનો નેતા અને અભિનેતાથી વધારે નજીક છે ત્યારે તેઓ તેમની પ્રેરણા તો લે જ છે, પણ સાથે સાથે તત્વવેતાના પુસ્તકો પણ વાંચવા જોઈએ અને અત્યારના ટેકનોલોજીના યુગમાં કદાચ આ કાર્ય વધારે સરળ છે. ત્યારે હું એવું માનું છું કે અત્યારના યુવાનોના સર્વાંગી વિકાસ માટે નેતા, અભિનેતા અને તત્વવેતા ત્રણેયની પ્રેરણાની જરૂર છે. આ સાથે હું
મારી વાણીને અહીં વિરામ આપીશ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.